કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેસનમાં આપણે ત્રણ માત્રાઓ શીખી ગયા. અ આ ઈ એટલે કને કઈની ક, કને કાનો કા, કને હસ્વય કી. હવે આજના વિડીયોમાં આપણે કને દીર્ઘય કી ના શરૂઆતમાં આપણે અક્ષરો બોલતા શીખીશું અને પછી હું તમને શબ્દો કેવી રીતે બનાવવાના એના વિશે વિગતવાર માહિતી આપીશ. તો બધા ધ્યાનથી મારી સાથે બોલવાનું છે. શરૂઆતમાં આપણે ઉપરની સ્ટેટમેન્ટ રીડ કરતા શીખીશું, એટલે કે સ્ટેટમેન્ટને આપણે વાંચન કરતા શીખીશું. ચલો બોલો મારી સાથે, દીર્ઘ ઈની માત્રા. શું બોલવાનું છે? દીર્ઘ ઈની માત્રા વાળા અક્ષરો જે ઓલરેડી મેં અહીંયા નીચે બધા લખ્યા છે. ચલો, કને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ઘી, ગને દીર્ઘઈ ઘી, ચને દીર્ઘઈ ચી, છને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, તને દીર્ઘઈ ટી, થને દીર્ઘઈ ઠી, ડને દીર્ઘઈ ડી, ઢને દીર્ઘઈ ડી, અને દીર્ઘઈણી, તને દીર્ઘઈ ટી, થને દીર્ઘઈ ઠી, ડને દીર્ઘઈ ડી, ઘને દીર્ઘઈ ગી, નને દીર્ઘઈ ની, પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ બી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ યી, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, હને દીર્ઘઈ હી, અડને દીર્ઘઈ ડી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે કેવી રીતે શબ્દોનું સમજવાના છે તેના વિશે આપણે જોઈશું, વિગતવાર માહિતી મેળવીશું. અહીંયા મેં છે ટૉપિકમાં છે દીર્ઘ ઈની માત્રા, તેમાં મેં જે છે છંદી વિસર્જન કર્યું છે, તેમાં ક પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ બરાબર કી. હવે અહીંયા મેં બે પિક્ચરો બનાવ્યા છે, એક પિક્ચર છે ચાવી અને બીજું પિક્ચર છે માછલી. તો હવે ચાવીને આપણે કેવી રીતે સંધિ વિચ્છેદન કરીશું તે હું તમને બતાવીશ. તો શરૂઆતમાં આપણે ચ છે તે લખવાનું છે, ચને કોઈની ચ પ્લસ એટલે કે વત્તા. હવે આ જે છે દાદાની લાકડી, એની જગ્યાએ આપણે આ આગાડીનો આ બનાવીશું. પછી આ જે છે વ એટલે કે વી, એ શું છે? દીર્ઘઈની માત્રાવાળી અક્ષર છે, તો એને આપણે પાછું પ્લસ બનાવીશું. પછી વ વહાનો વ એને અડધો લખીશું, પછી પાછું પ્લસ બનાવીશું, અને ઈ એટલે કે દીર્ઘઈની માત્રા લખીશું. હવે આ હું તમને પાછો સમજાવું છું કે ચ એટલે કે ચ ચને કાનો ચા, એટલે અહીંયા આવશે દાદાની લાકડી. આ જે લાકડી છે બાજુમાં એ અહીંયા આવી ગઈ ને. ચલો એ જ રીતે છે અહીંયા વી છે, તો વી જે છે એના માટે દીર્ઘ ઈ. સમજી ગયા તમે લોકો? તો હવે આપણે એને એ રીતે લખીશું, ચને કાનો ચા, ચને કાનો ચા થયું, વને દીર્ઘ ઈ વી બરાબર ચાબી. ચલો એ જ રીતે અહીંયા એક જે પિક્ચર છે એ માછીનું પિક્ચર છે, તે પણ તમારે ધ્યાનથી જોવાનું છે અને સમજવાનું છે. તો પહેલાં છે મ, મને કઈની મ, અને અહીંયા છે મને કાનો મા. તો આપણે લખીશું મ અને અડધો, પછી પ્લસ બનાવીશું, પછી અને કાનો આ. આવી ગયું ને? અહીંયા હું એક સર્કલ બનાવીશ, એટલે કે આ એક અક્ષર થઈ ગયો. હવે બીજો જે છે અક્ષર તે છે છ, એ આ રહ્યો છ, એના પર મેં સર્કલ બનાવ્યું છે. હવે એને આપણે કેવી રીતે સંધિ લખીશું? પ્લસ બનાવીશું, પછી છ એને અડધો કરીશું, પછી લખીશું પાછું પ્લસ. હવે ત્યાં જગ્યા નહીં એટલે આપણે નીચે લખીશું અ. આ એક અક્ષર થઈ ગયો, આ માછલીનું એક છ, છત્રીનું છનું આ જે છે શબ્દ એનું મેં સંધિ કર્યું છે. એ જ રીતે છે અહીંયા લ, તો લને પાછું આપણે પ્લસ બનાવી દઈશું, પછી લ લખીશું, લને અડધો લખીશું, આ જે છે લ જ્યાં મેં સર્કલ બનાવ્યું છે એ.
अने पछी बनावीशुं प्लस एटले के वत्ता पछी आपे लखीशुं दीर्घ ई। समझ्या ने? जो पहेलो अक्षर छे ते हालो आ आवी गयो, बीजो अक्षर छे ते आ छ आवी गयो, आ नीचे ओ छे, तीजो जे अक्षर छे ते आ दीर्घ ई आवी गयो। हवे आपणे वाचन करता जोईए के म आ छ ओ ली ई, એટલે શું આવે છે? માછલી। ચલો હવે એને આપણે નીચે લખીશું, મને કાનો મા, હાલ આવી ગયો ને, મને કાનો મા, છ ને કઈની છ, અને લ ને દીર્ઘયલી, બરાબર માછલી। આ શબ્દ બે બની ગયા, સમજ ગયા? તે જ રીતે અહીંયા બીજા પણ એવા શબ્દો છે, તે તમારે અહીંયા જે સરે તમને સમજાવ્યું છે તે રીતે તમારે ઘરે પણ પ્રેક્ટિસ કરવાનું છે। પહેલાં તો શરૂઆતમાં આ જે શબ્દ છે એ દરેક શબ્દ તમારે મારી સાથે બે બે વાર બોલવાના છે, અને એ રીતે તમારે મને સહકાર આપવાનો છે। તો ચાલો બોલવા માટે પ્રયત્ન કરીએ। પહેલો જે શબ્દ છે એ છે દીપક, બોલો દીપક। પછી બીજો શબ્દ છે કડી, કડી। ત્રીજો શબ્દ છે વીજળી, વીજળી, વીજળી। ચોથો શબ્દ છે ચટાઈ, ચટાઈ। હવે આ પાંચમો શબ્દ છે નદી, નદી। ચલો વિદ્યાર્થી મિત્રો, ઘરે બેસીને તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે। નમસ્તે।